સુરતના અડાજણ પાલ રોડ ઉપર કેબલ બ્રિજ પાસે ના રામજી મંદિર નજીક શ્રી રામ નામ મંદિરનું નિર્માણ થયું છે। ભગવાનનો કોઈ ફોટો નથી, મૂર્તિ પણ નથી, પરંતુ માત્ર મંત્ર લખેલી બુક્સ છે। હાલમાં રામ નામ મંદિરમાં 950 કરોડ મંત્ર સાથેની બુક્સ સ્થાપિત થઈ ચૂકી છે। 1100 કરોડ રામ મંદિર સ્થાપિત કરાશે, તે વચ્ચે 51 ફૂટ ઊંચો વિશ્વ શાંતિ રામ સ્તંભ પણ બનાવાયો છે। ગુજરાતમાં સુરતના રાજનપાલ રોડ પર કેબલ બ્રિજ નજીક સ્ટાર બજાર સામે એક રામજી મંદિર નજીક રામનાથ મંદિર નિર્માણ કરાયું છે। અહીંયા વિશેષતા છે કે ફક્ત રામ નામના મંત્ર લખેલી પુસ્તકો છે। મંદિર પરિસરમાં વચ્ચે 51 ફૂટ ઊંચો વિશ્વ શાંતિ રામ સ્તંભ બનાવ્યો છે। વર્ષ 2017માં શરૂ કરાયું હોય મંદિરના ટ્રસ્ટી ભદ્રેશભાઈ જણાવે છે કે આ મંદિર વિશ્વ શાંતિના હેતુ અર્થે નિર્માણ કરાયું છે। અંકલેશ્વર સુધીમાં 150થી વધુ મંદિરોમાંથી 1.5 લાખ ભક્તો દ્વારા 3 લાખ જેટલી પુસ્તકોમાં 950 કરોડ રામ નામના મંત્ર પુસ્તકમાં મોકલવાયા હતા। હવે તૈયાર થયેલી તમામ પુસ્તકોને 4 લેયરમાં બાંધી મંદિરમાં સ્થાપિત કરાય છે। પુસ્તકો ખરાબ ન થાય તેનું પણ ધ્યાન રખાયું છે। મંદિરમાં રામ નામ મંત્રનું લક્ષ્ય 1100 કરોડ છે। ટ્રસ્ટ સંચાલક દીપકભાઈ કહે છે કે ભગવાન શ્રી રામની કૃપા અને પ્રેરણાથી શરૂ થયેલું કાર્ય તેમની કૃપાથી જ પૂર્ણ થવાને આરે છે। આ મંત્ર લેખનનું ભગીરથ કામ શ્રી રામ મારુતિ સેવા ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે। ઉપરાંત રામજી મંદિરના પૂજારી પ્રકાશ શુકલ જણાવે છે કે પવનભૂમિ પર રામ નામ મંદિર નિર્માણ સુરતનું કલ્યાણ છે। રામસ્તંભની પવિત્ર ઉર્જા આખા શહેરને અત્યાધિક આધ્યાત્મિક આબોહવા પૂરી પાડશે, જેનું ખાતમુહૂર્ત વર્ષ 2022ની 9 ઓક્ટોબરના રોજ કરાયું હતું। આપણે રામનવમીનું તો બધું મહત્ત્વ વધારે ખબર હોય કે ચૈત્ર સુદ નવમી એટલે રામનવમી। હવે આ મંદિર છે ને લગભગ 35 વર્ષ પહેલાં અહીંયા થયેલું અને લગભગ આ એરિયામાં આપણે રામજી મંદિર કોઈ છે જ નહીં, એટલે અહીંયા બહુ અનેરું મહત્ત્વ છે। સાથે શિવજી છે, તાપી કિનારો છે, એટલે આ મંદિરનું બહુ મહત્ત્વ છે। મંદિરમાં કઈ સ્તંભ છે એની? હા, એ છે ને રામ નામ, રામનું મંદિર નહીં, રામ નામ મંદિર, રામ સે બળા રામ કા નામ, એમાં 1100 કરોડ રામ રામ મંત્ર લખેલા છે અને એમાં એક વિશ્વસ્તંભ શાંતિ વિશ્વસ્તંભ પંચ ધાતુનો બનાવીને મૂકેલો છે, એમાં 1100 કરોડ એ રામ નામના મંત્ર મૂકેલા છે। સ્તંભનું શું મહત્વ છે? એની ઉર્જા આપણે શાંતિ પ્રાપ્તિ થાય, વિશ્વનું કલ્યાણ થાય એના માટે મૂકેલો છે। આજે અમારે સવારે હનુમાન ચાલીસા હતી, પછી રામ જન્મોત્સવ હતો અને અત્યારે પ્રસાદી છે, સાંજે સુંદરકાંડનો પાઠ છે અને આરતી પૂજા વગેરે તો હોય જ છે। શું કહેશો? સુરતની ધર્મપ્રેમી જનતા ખૂબ જ ધર્મપ્રેમી છે। સુરતમાં જ્યારે પણ સંકટ આવે તો સંકટનું નિવારણ બહુ તાત્કાલિક થઈ જાય, એનું કારણ જ સુરતની જે જનતા છે બહુ ધાર્મિક છે, ઉદાર ધાર્મિક અને નિષ્પાપી પણ કહી શકાય। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।